એક્સિસ નું નથી હોતું, તો મને મજા આવે. નમસ્કાર મિત્રો, સરસ્વતી સન્માન સમારોહ અને કરે છે કોણ? મુંબઈ ગુજરાતી સંગઠન. આ મુંબઈ ગુજરાતી સંગઠનના ઉપક્રમે એટલું એક ભગીરથ કાર્ય થવા જઈ રહ્યું છે કે આપ સૌ જાણો છો અત્યારે અંગ્રેજી માધ્યમ, અંગ્રેજી મીડિયમ, અંગ્રેજીએ એટલું બધું ઉફાળો લીધો, લોહી પીધું છે કોણ મારી ભાષામાં, તો આ દરેકની માતૃભાષા લુપ્ત થતી જાય છે. ગુજરાતી મીડિયમ, મરાઠી મીડિયમ, પંજાબી મીડિયમ, એમ ગુજરાતી જેને માટે નર્મદ એમ કે જય જય ગરવી ગુજરાત દીપ્ય અનુપ્રભાત. તો આ સરસ્વતી સન્માન 28 ઓગસ્ટના રોજ જે પંચોળિયા હોલમાં કાંદિવલીમાં થઈ રહ્યું છે, દુનિયામાં અમે લોકો, હું અને તૃપ્તિબેન સ્વર કેન્દ્રની ગ્રુપ ચલાવીએ છીએ અને દુનિયાનો કોઈ ખૂણો ખાલી નથી ભાવેશભાઈ કે જ્યાં ગુજરાતી હોય અમે નહીં ગયા એવું કોઈ નહીં. કોઈ દેશ અમારા માટે એવો નથી કે જ્યાં અમે લોકો નહીં ગયા હોઈએ. પણ અમે જોયું છે કે એકે એક જગ્યાએ અમેરિકામાં લોકો સ્વેચ્છાએ ગુજરાતી ક્લાસીસ ચલાવે છે, કોઈ પણ જાતની અપેક્ષા વગર. ત્યાં એટલું બધું માતમ છે ગુજરાતી ભાષાનું, મારા સંતાનો ગુજરાતી શીખે તો ભાષા ટકાવવાનો અમે જે પ્રયત્ન કરીએ છીએ એનાથી પણ મોટું આ ભગીરથ કામ કરો છો. મેં મારા બંને સંતાનો, મારો દીકરો અને દીકરી, મારો દીકરો જિગ્નેશ 3D એનિમેશનનું કરે છે, મારી દીકરી સેજલ એણે એમ એવી સાયકોલોજી કર્યું, એ બંનેને ગુજરાતી મીડિયમમાં જે પ્રોપર સ્કૂલ ભાવેશભાઈ તમે કીધું એ શૈલેન્દ્ર સ્કૂલ દહીસરમાં બંને ભણી અને અહીં સુધી બે પહોંચ્યા છે. તો આવું સરસ કાર્ય જે કરો છો તો માત્ર આમાં આવવાનો જોડાવો એમ નહીં, આવા જે વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે ને એને પ્રોત્સાહિત કરો તમે અને આપણી માતૃભાષા ટકી રહે એવી લોકસાહિત્યકાર ભાનુભાઈ વોરાણી આપને નવી વિનંતી. થેન્ક યુ.